બેટા, પાછા આપણે ભેગા થયા છીએ કલ્સોર વિષયની અંદર પાઠ બે સમજવા માટે. શું છે એનું નામ? તો કે પોટલા ટપકે ટપ. એટલે કે આપણ અને આની અંદર પણ ગીત અને વાર્તાઓ આપવામાં આવેલી છે. જો પહેલું ગીત છે આપણે ગાઈશું અને ત્યારબાદ એના વિશે શું કહેવા માગે છે એ સમજશું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો હું આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં. હું તો આ ભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા ડુંગરની ટોચે મારી પાંખ જઈ પહોંચે. બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, ના 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 ના, જોઉં તો છાના માના, આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. હવે બેટા આપણને આ કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? જોયું તમે કે તમારા જેવું એક નાનકડું બાળક છે, એ બાળક છે એને ખૂબ જ ઊંચે આકાશમાં ઉડવાનું મન થાય છે અને એને એમ થાય છે કે હું પણ બધા પક્ષીઓની જેમ મને પણ ભગવાને જો પાંખો દીધી હોય તો બધે ઉડ્યા રાખું અને નીચેની દુનિયામાં શું ચાલે છે એ જોયા રાખું. એટલે કે જ કે પેલા પંખીને જોઈને મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. કે પંખીને જોઈને મને મને એવું થાય છે કે જો ભગવાન પણ મને આવી પાંખ આપી દે તો કેવી મજા આવે. હું આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરો. એટલે કે હું આકાશમાં ઉડ્યા કરું, ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, એટલે કે ઘડિયાળ છે એનું ફરવાનું કામ ચાલુ જ હોય છે. તો ઘડિયાળની અંદર જેમ જેમ સમય આગળ ને આગળ વધતો જાય છે એવી રીતના સાંજ પડે ને 10 વાગવા આવે છે. બા મને ખોડવા લાગે, ખોડવું એટલે કે શોધવું. બા છે એને શોધવા લાગે છે, કારણ કે આપણે ગમે ત્યાં રમવા માટે ગયા હોય તો સાંજ થાય અને ઘરે પાછા ન ફરીએ તો આપણા મમ્મી પણ આપણને ગોતવા આવે છે ને કે મારો દીકરો ક્યાં ગયો હશે. તો એવી રીતના નાના બાળકને પણ, બચ્ચું છે એનું નામ, એને પણ એના મમ્મી શોધવા લાગે છે. બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં, એટલે કે મારો દીકરો બચ્ચું ક્યાં ગયો છે. હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. બાળક કે છે મારી મા મને શોધે છે પણ હું ઊંચે આકાશમાં, આભલે એટલે આકાશમાં ઉડ્યા કરું છું અને ઊંચે ઊંચે ઉડ્યા જ કરું છું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે. જ્યાં પેલો ડુંગર છે એની ટોચ ઉપર, ટોચ એટલે કે જે ડુંગર હોય એને જે સૌથી ઉપરનો જે ભાગ હોય ખૂણો, એને ટોચ કહેવાય છે. તો ત્યાં સુધી એની પાંખ પહોંચે છે ત્યાં સુધી હું ઉડ્યા રાખું. બા ઢીંગલી જેવા અને બાપુ ઢીંગલા જેવા, કારણ કે ખૂબ ઊંચે તમે કોઈ ઘરે કોઈની ઘરે ગયા હોય અને ખૂબ જ ઊંચા 20 માળ જેટલા બિલ્ડિંગની નીચે જુઓ તો તમને માણસો બધા કેવા લાગે છે? નાના નાના લાગે છે ને. તો એટલા માટે બાળક એમ કહે છે કે હું એટલો બધો ઊંચો ઉડે ને કે જેથી કરીને મારા નીચે ઉભેલા જે મારા મા બાપ છે એ મને ઢીંગલા ઢીંગલી જેવા લાગે. એટલે કે બા ઢીંગલી જેવા લાગે છે અને બાપુ ઢીંગલા જેવા. નાના 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 એ કેવા દેખાય છે? તો કે નાના નાના દેખાય છે. જો હું તો છાના માના આભલે ઉડ્યા કરું, એને હું મારા મા બાપને છાન મુના ત્યાંથીને જોયા જ રાખું કે હું આટલો ઊંચો છું અને મને તમે આટલા નીચે નાના નાના દેખાવ છો અને આવી રીતે હું આભલે ઉડ્યા રાખું. તો બાળક છે એ પોતાને
જે ઈચ્છા છે એ ઈચ્છા આપણને આ કાવ્યની અંદર વ્યક્ત કરવામાં આવેલી છે કે બાળક છે એ આટલો ઊંચે ઉડ્યા રાખે છે। હવે બેટા આપણે બધાએ સરસ મજાની ગીત સાંભળ્યું। એ ગીતની સરસ મજાનું બાળકના મનના વિચારને જાણ્યા। ત્યારબાદ આપણને વાદળાઓને પણ એવું થયું કે માણસો જેમ પોતાની વાતો કરે છે એવી રીતના અમે અમારી કાંઈક પણ વાત કરીએ તો વાદળાઓને એવું થાય છે કે ચાલો ને આપણે પણ બધા ગમત કરીએ, મજા કરીએ। જેમ માણસો મજા પોતાની કરે છે તો આપણે પણ મજા કરીએ તો વાદળાઓને ગમત કરવાનું મન થાય છે। તો એના ઉપરથી આપણને આ વાર્તા સમજાવવામાં આવેલી છે। ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો। ગુલાબી ઠંડી એટલે કે શિયાળા જેવો જે ભાગ હોય એમાં જેવી ઠંડી લાગે ને, થોડી થોડી બહુ નહીં એવી એવી ગુલાબી જેવી ઠંડી હતી। અને ધીમે ધીમે પવન વાતો હતો એટલે કે પવન છે એની ગતિ ધીમી હતી અને એ બધા જ માણસોને ધીમે ધીમે પવન લાગે એવું લાગતું હતું। કૂકડો કૂકડે કૂક કરતો હતો। કૂકડો છે એ શું કરતો હતો તો કે કૂકડો કૂકડે કૂક કરતો હતો એટલે કે સવાર પડે ને સૌને ઉઠવાનો સમય થાય તો કૂકડો છે એ કૂકડે કૂક કરતો ઉઠી જાય છે। તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। એ સમય હતો તો ત્યારે કેટલાક વાદળાઓને એવું થયું કે ચાલો ને આપણે આકાશમાં ફરવા નીકળીએ, કારણ કે એને એમ થાય ને કે આપણે આકાશમાં જઈએ અને ફરીએ તો મજા લઈએ કે શું મજા આવે છે। એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ। બધા વાદળાઓ હતા, આપણે જો આકાશમાં જોવો છો ને ઘણી વખત કે નાના નાના વાદળાઓ દોડતા દોડતા જતા હોય છે અને ઘણા વાદળાઓ મોટા પણ જતા જોવા મળે છે। તો આ બધા વાદળાઓમાંથી એક નાનકડું વાદળું જે હતું એ વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, રાતનો સમય હોય ત્યારે શું જોવા મળે છે તો કે અંધારું। એ અંધારુંને દૂર કરવા માટે શું જરૂરી હોય તો કે સવાર પડે એ જરૂરી હોય। સવાર ક્યારે પડી ગણાય ખ્યાલ છે તમને કે જ્યારે જેમ જેમ ધીમે ધીમે સૂરજ ઉગતો જાય એને આપણે સવાર પડતું કહીએ છીએ। અને સવાર પડે એટલે એમ કહે છે કે આપણે સારા સારા કપડાં પહેરી અને ફરવા જઈએ। આપણને મેળામાં જવું હોય તો આપણે સરસ મજાના તૈયાર થઈને જઈએ છીએ ને કે જેમ હોય એમાં રીતના જઈએ છીએ, તો કે ના આપણને બહાર જવાનું કોઈ કહે તો આપણે સરસ તૈયાર થાય છીએ, એમ વાદળાઓને પણ સરસ તૈયાર થઈને ફરવા જવું છે। તો બધા જ વાદળાઓએ નક્કી કર્યું કે આપણે ફરવા જઈએ। એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાઓ કપડાં પહેરવા માંડ્યા। એક મોટું વાદળું હતું એણે દીવો સળગાવ્યો, દીવો શું કામે સળગાવવાની જરૂર રહી, કારણ કે હજી સવારનું તેજ પડ્યું ન હતું અને બધા વાદળાઓને તૈયાર થવું હતું। તો બધા જ વાદળાઓ તૈયાર થવા લાગ્યા અને બધા જ નવા નવા કપડાં પહેરવા લાગ્યા। રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા। રાતા એટલે કે લાલ કલર, કે લાલ, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી એટલે કે અવનવા કલરના કપડાં પહેરી અને વાદળો ફરવા નીકળ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે નીચે આવા, કારણ કે બધા જ કલરના કપડાં જ્યારે પહેરીને નીકળે ને સૂર્યોદય થવો એટલે કે સૂર્યનું ઉગવું, સૂર્ય ઉગવાની તૈયારીમાં હોય ત્યારે એમાંથી ને આપણને જો સીધા ત્રાંસા લીટાઓ દેખાય છે તો એ બધા જે ત્રાંસા લીટાઓ દેખાય છે ને એ કેવા હોય છે તો કે એના ઉપર આપણને આવા લાલ, પીળો, ગુલાબી જેવા અવનવા કલરો દેખાતા હોય એવા હોય છે। તો દીવાની જ્યોત જેમ મોટી થાય એટલે કેટલાક વાદળા પીળાને ફીકા થઈ જવા લાગ્યા। નીચેથી માણસોએ એમ કીધું કે સૂર્યોદય થાય છે તો જો સૂર્ય જેમ જેમ ઉગતો જાય એમ એના પ્રકાશમાં પણ ફેર થતો જોવા મળે
છે. તો આ જે દીવાની જ્યોત, એટલે જ્યોત એટલે શું કે જે દીવામાંથી જે પ્રકાશ પડતો હોય એને એની જ્યોત કહેવામાં આવે છે. એ મોટી થઈ એટલે કેટલાક મોટી થઈ એટલે કે સૂર્ય વધુ ને વધુ ઉગતો દેખાવા લાગ્યો, એટલે કે વાદળા જે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા, એની અંદર વાદળા છે એ આપણને દેખાતા નથી. એટલે એનો મતલબ શું કે તમે જો દિવસના જોશો તો અત્યારે તડકાની અંદર જોશો તો તમને વાદળાઓ એટલા દેખાય છે? તો કે ના, સૂર્યની સામે એ ફિક્કા પડી જાય છે, દેખાતા નથી. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી, કારણ કે નાના નાના વાદળાઓ દેખાણા નહીં એટલે એમને ગમ્યું નહીં કે અમે માંડ ફરવા નીકળ્યા છીએ ત્યાં સૂર્યને ઉગી અને અમને ફરવાનો આનંદ લેવા દેતા નથી. એટલે નાના નાના વાદળાઓને ગુસ્સો આવે છે અને એ મોટા વાદળાને એની ફરિયાદ કરવા જાય છે. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. એટલે શું કહે છે મોટા વાદળા, એને શિખામણ આપે છે કે તમે જે છૂટા છૂટા બધા ફરો છો ને એ એવી રીતના ના ફરો, બધા જ ભેગા એકી સાથે થઈ જાઓ, જેથી કરીને તમે બધા એક થઈ જશો તો સૂરજનું કંઈ ચાલશે નહીં. અને એને કહી દો કે તમારું એકલાનું અહીં કંઈ રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. બધા વાદળા ભેગા થવા માંડ્યા, છૂટા છૂટા જે હતા એ બાજુ બાજુમાં આવવા લાગ્યા. અને ઘણા વાદળા ભેગા થઈ ગયા એટલે એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા, એટલે કે એક મોટું વાદળું બની ગયું હોય એવું લાગ્યું. તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. તો જે નીચેથી એટલે કે આપણે માણસો એવું કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, કારણ કે વરસાદ આવવાનો હોય ત્યારે આપણને જોજો સૂરજ દેખાતો નથી અને બધે જ વાદળાઓ છવાઈ જાય છે. તો આવું વાતાવરણ જોઈ અને લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો, પણ દીવાનું જે તેજ હતું એટલે કે સૂરજ હતો એ પૂરેપૂરો ઢંકાઈ ગયો નહીં. એટલે એને શું જરૂર પડી? તો પેલા મોટા વાદળાએ વિચાર્યું કે આપણે આટલી મહેનત કરી છતાં પણ આ સૂરજનું તેજ છે એ દૂર થતું નથી. તો એણે પવનની પાસે મદદ માગવા માટે જાય છે અને પવનને એ મદદ માટે બોલાવે છે. પવનને તો આવું જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. પવનને તો આવું જ ગમે કે સારું, હાલો ને આ વાદળા મને બોલાવવા આવ્યા છે તો હું અહીંયા લાભ લઈ લઉં, હું એને મદદરૂપ બનું જેથી કરીને સૂરજ અહીંથી ચાલ્યો જાય. તો એ પણ એને ગમતું જ કામ હતું એટલે એણે એનું કામ શરૂ કરી દીધું. પવને એનું શું કામ શરૂ કર્યું? હવા ફેંકવાનું. શું કામ શરૂ કર્યું? હવા ફેંકવાનું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું, કારણ કે પવન છે એ જેમ જેમ હવા વધુ ફેંકે એમ શું હાલત થાય? વાવાઝોડા જેવું લાગે, કારણ કે વાવાઝોડું આવે ત્યારે પવન ખૂબ જ ફૂંકાતો જોવા મળે છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. વાદળાઓને તો મજા આવી ગઈ અને એણે શું કર્યું કે એ વાદળા છે પવનની ગાડીમાં બેસી ગયા. એટલે જો ઘણી વખત આકાશમાં તમે વાદળાઓને જોશો ને તો ખૂબ ઝડપથી ભાગતા હશે, કારણ કે પવનનું પ્રમાણ વધુ હોય તો એને હિસાબે એ ઝડપથી દોડે છે. એટલે કે બધા જ વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. આકાશમાં દોડા દોડી પડા પડી ને ધમા ચકડી થઈ રહી. ધોળા પીળા ને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પછી શું થાય છે? પવન અને વાદળા બંને ભેગા થયા, એટલે ભેગા થવાથી ને આકાશમાં દોડા દોડી શું કામને કીધું છે? કારણ કે પવન પોતાની જેમ જેમ ગતિને વધારતો હતો એમ ઝડપથી ને વાદળાઓ એકબીજાની સાથે ભેગા થતા હતા, એટલા માટે દોડા દોડી પડા પડી અને ધમા ચકડી શબ્દ વપરાણા છે. અને ધોળા પીળા ને બીજા નાના નાના જે વાદળો હતા એ બધા જ વાદળો
મોટા વાદળાઓની ઓથે ઓથે એટલે કે એની બાજુમાં ભેગા થઈ જવા લાગ્યા. અને એને હિસાબે શું થાય છે કે એને હિસાબે બધી જ જગ્યાએ કાળું કાળું થઈ જાય છે અને દીવો તો દેખાતો નથી. આકાશમાં ખૂબ ઘેરાવો થઈ જાય છે વાદળાઓનો, એને એને કારણે સૂરજ દેખાતો નથી. અને બધા એમ કહે છે કે સૂરજ તો ક્યાં ચાલ્યો ગયો હશે. પોતાના જીતની વાદળીથી વાદળાની આંખો ચમકવા લાગી. બધા વાદળાઓને એમ થયું કે આપણે જીતી ગયા. શું કામને એમ થયું? કારણ કે સૂરજ છે એ દેખાતો નથી અને પોતાને જે જોઈતું હતું એ મળી ગયું હરવા ફરવાનું, ધબધબાટી કરવાનું માટે. અને પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. આંખો ચમકવા લાગવી એટલે કે વીજળીનો જે ચમકારો થાય છે એને આ આંખો ચમકવા શબ્દની હારે આપણને સમજાવવામાં આવેલો છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા લાગી. નીચે ઊભેલા માણસો શું કહે છે કે વીજળીના ચમકારા હવે થવા લાગ્યા છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. એકબીજાની સામે આંખો ચમકાવતા એટલે એક બાજુથી આ બાજુથી ને આપણને વીજળી થતી જોવા મળે છે તો સામેની બીજી સાઈડથી ને વીજળી થતી જોવા મળે છે. એટલે કે આંખો ચમકાવતા એકબીજાની સામે જાણે વારા ફરથી આંખો ચમકાવતા હોય એવી રીતના વાદળાઓ કરવા લાગ્યા. અને પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. જોરથી હસવા લાગ્યા એને કોની સાથે સરખાવવામાં આવ્યો છે કે જે આકાશની અંદર વાદળો જ્યારે ચમકે છે એટલે કે વીજળીનો ચમકારો જે થાય છે ત્યારબાદ આપણને ગડગડાટ એવો અવાજ આવે છે. તો આ જે ગડગડાટ અવાજ આવે છે એને આપણે વાદળાઓ ખડખડાટ હસવા લાગ્યા એની સાથે ભેળવવામાં આવેલો છે. અને લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. અને માણસો શું કહે છે કે આકાશ પણ હવે તો ગાજવા માંડ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. કારણ કે પોતાને એમ થયું અમે તો જીતી ગયા એટલે એને જીતનો એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો કે એને હિસાબે એની આંખમાંથી આપણે આનંદની ધારાઓ એટલે કે આનંદ જે ખુશી થઈ એનાથી ને એની આંખમાંથી પાણી નીકળવા લાગ્યા. એ પાણી એટલે શું? તો કે એ પાણી એટલે વરસાદ. અને એ વરસાદ વહેવા લાગ્યો તો એના કારણે ધરતી પરના લોકો શું કહે છે? તો કહે છે કે વરસાદ વરસવા માંડ્યો. આનાથી ને વરસાદ ખૂબ વરસવા લાગે એવું દેખાડવામાં આવેલું છે. પછી હરીફરી ગમત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. પછી ખૂબ મજા કરી, ખૂબ જ વરસ્યા, ખૂબ દોડ્યા, એકબીજાની સામે આંખોથી ઝબકારા કર્યા અને ખૂબ મજા કરી. અને છેલ્લે વાદળો બધા પોતપોતાને ઘેરે ચાલ્યા ગયા. એટલે કે વરસાદને જેટલું વરસવું હતું એ વરસી ગયો અને પછી વરસાદ થોભી ગયો. અને લોકો કહેવા લાગ્યા કે હવે વરસાદ બંધ થયો. તો બાળકો કેવી મજા આવી? જો આપણને વાદળાની ગમત દ્વારા આખું જે વાતાવરણ વરસાદનું કેવી રીતે બંધાય છે તેની સમજ આપણને આપવામાં આવેલી છે કે આપણે એમ કહીએ કે આ ટાઈમ થયો ને આ વરસાદ વરસ્યો, પણ ના, એવું નથી. એ લોકોને પણ એકમત થવું જ પડે છે તો જ એ વરસી શકે છે, બાકી વરસી શકતા નથી. મજા આવી ને બેટા વાદળાની ગમત વાર્તા દ્વારા? તો ચાલો હવે આપણે એવું એક વરસાદનું ગીત પણ આગળ સમજી લઈએ. વાર્તા આપણે સાંભળી વાદળાની ગમત, બરોબર. હવે વરસાદનું ગીત આપણે જોશું ને. જો રીમઝીમ રીમઝીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાના
ખોબા માં લઈ આવું હું, કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જોશે જી, ઝળહળ ઝળહળ સૂરજ તેજે, મરક મરક મરકાશે જી, કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે, અલક મલક થી આવી પાછું, અલક મલક તું જાવે છે. જો આપણને કેવું સરસ વરસાદનું ગીત આપ્યું છે ને, કે શું કહે છે કે રીમઝીમ રીમઝીમ વરસી ફોરા. રીમઝીમ રીમઝીમ એટલે કે વરસાદ જે વરસે છે એના માટે રીમઝીમ શબ્દ વપરાયો છે. વરસાદ વરસી જાય છે તો એનું વજન ઓછું થઈ જાય છે, એટલે એના માટે ફોરા એવો શબ્દ વપરાયો છે. ધરતી પર તો આવ્યા છે એટલે કે ધરતીની ઉપર ફોરા થઈ પોતાનો જે બધો ભાર હતો એ ઠલવી અને આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? આ ફોરાના પગમાં એટલે કે જે વાદળો છે એના માટે એના પગમાં કોણે ઝાંઝરિયા પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. વરસાદ વરસતો હોય એટલે આપણને શું મન થાય? મમ્મી તો એમ કહી દે કે ના ના, તું ઘરમાં જ રહે, આપણે વરસાદમાં પલળવા જવું નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે ઝાંઝરિયા પહેરાવ્યા છે. પણ મને તો કેવું મન થાય છે કે મને તો એવું મન થાય છે કે હું દોડી જાઉં આંગણામાં. આંગણું એટલે કે જો આપણું ફળિયું હોય ત્યાં જાઉં અને વરસાદમાં પલળું. સાવ ટબુકલા એ ફોરાના ખોબામાં લઈ આવું હું. સાવ ટબુકલા એ ફોરાના ખોબામાં લઈ આવું હું એટલે કે ખોબો છે એની અંદર વરસાદનું પાણી હું લઈ આવું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે છે. કોણ દેશથી એટલે કઈ દિશામાંથી, કઈ દિશામાંથી ને એ વરસાદ આવે અને કઈ દિશામાં એ જાશે. ઝળહળ ઝળહળ સૂરજ તેજે, મરક મરક મરકાશે જી. ઝળહળ ઝળહળ સૂરજના તેજે, જ્યારે સૂરજનું તેજ હશે ત્યારે એની સામે એ મરક મરક મરકાશે. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. અલક મલકથી આવી પાછું, અલક મલકતું જાવે છે. આપણે એને વરસાદને કંઈ તેડાવીએ છીએ તો કે ના, તો એના મેતે આવે છે અને એની મેતે જ બોલાવે છે અને એની જાતે જ પોતે વરસે છે. અલક મલકથી એટલે કે કઈ જગ્યાએથી કઈ બાજુ આવે છે અને કઈ બાજુ તું જાય છે એની કોઈને ખબર પડતી નથી. તો આપણને આ કાવ્યની અંદર આ વસ્તુ સમજાવવામાં આવેલી છે. વરસાદ દ્વારા આપણને આ ગીત સમજાવવામાં આવેલું છે. કવિતા સાંભળી વરસાદની, બરોબર ને? હવે આપણે બે મિત્રો એ કઈ વાત કરે છે એના વિશે આપણને આ વાર્તા આપવામાં આવેલી છે જેને આપણે સમજવાની છે. સૃજન અને પ્રધોત બે પાકા ભાઈબંધ. સૃજન અને પ્રધોત બે પાકા ભાઈબંધ. ભાઈબંધ એટલે મિત્ર હતા. જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે અને એના પછીનું પ્રધોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. બંને મિત્રોએ શું કર્યું કે બંને મિત્રો કંઈક ને કંઈક જ્યારે ભીન ભેગા થાય ને ત્યારે એમ વિચારે કે આપણે આજે કંઈક નવું કરવું છે. આજે બંને એક વાર્તા બનાવવાનો વિચાર કર્યો કે આપણે ચાલને બે ભેગા થઈ અને એક વાર્તા બનાવીએ. વાર્તાનું એક વાક્ય જે છે એ સૃજન બોલે અને એના પછીનું વાક્ય છે એ પ્રધોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી આખી વાર્તા બને. પહેલો મારો સૃજનનો આવ્યો. સૃજન કહે, જો આપણે જે આ બે જે ટપકા મૂકવામાં આવેલા હોય ને બેટા, એને કોઈ વ્યક્તિ કંઈ વાક્ય કહેવાનું હોય એના માટે એને દર્શાવવામાં આવે છે. સૃજન કહે, એક મોટી નદી હતી. સૃજને પહેલું વાક્ય બોલ્યું કે એક મોટી નદી હતી. પ્રધોતનો વારો આવ્યો, એ બોલ્યો, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા.
એક વિશાળ વડલો પણ હતો. પ્રદોત કહે કે જે નદી હતી એ નદીના કિનારે ઘણા બધા વૃક્ષો હતા અને એ વૃક્ષમાં એક વિશાળ વડલો પણ હતો. સૃજન કહે, વડની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. સૃજન કહે, વડની વડવાઈઓ, વડવાઈઓ એટલે શું કે જે આપણે ઝાડના મૂળ હોય એ મૂળ છે, એ નીચે જમીનની અંદર હોય છે, એવા જ મૂળ છે એ વડલાને પોતાની ડાળીઓમાં પણ જોવા મળે છે. એ ઝાડા હોય છે અને બાળકો છે એ વડવાઈ હોય એને પકડી અને હિંચકા ખાતા જોવા મળે છે. તો વડની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. સૃજન એવું વાક્ય બનાવે છે. પ્રદોત, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો કે જેમાં એક કાબર રહેતી હતી. પ્રદોત કહે છે કે એને અને એ વડ જે હતું એ વડ ઉપરનો જે ઝાડમાં પક્ષીઓ છે એના રહેઠાણ હતા, એટલે કે માળા હતા. અને એક માળો એવો હતો કે જેની અંદર કાબર રહેતી હતી. સૃજન કહે, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. સૃજનને શું કીધું કે આ કાબર છે એ પોતે તો કલબલ કલબલ કરે, પણ આજુબાજુના જે ઝાડ ઉપર અન્ય કાબરો હોય એ કાબરોને પણ બોલાવવાનું કામ કરે. પ્રદોત કહે, વડલાની નીચેના દરમાં એક વાતળિયો કીડી રહેતી હતી અને બાજુના દરમાં મકોડો રહેતો હતો. પ્રદોત કહે કે વડલાની જે નીચેની દર હતું એમાં એક કીડી, કોણ રહેતું હતું દરની અંદર? કીડી. અને એની બાજુમાં બીજું દર હતું તો એ દરની અંદર એક મકોડો રહેતો હતો. સૃજન કહે, એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેનની સાથે રોજ વાતો કરે. સૃજને શું વાક્ય બનાવ્યું કે એ કીડી અને મકોડો રોજ દરમાંથી ને બહાર આવે અને બહાર નીકળીને કાબરબેનની હારે ઘણી બધી વાતો કરે. પ્રદોત કહે, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડા દરોની વાતો કરે. પ્રદોત શું કહે છે કે કાબર છે એ આકાશમાં ઉડતી જોવા મળે છે, એટલે આકાશમાં શું બન્યું એની વાતો કરે, અને કીડી અને મકોડો દરમાં રહે તો એ દરની વાતો કરે. સૃજન કહે, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું. સૃજને શું કીધું કે એક વખત શું બન્યું? તો કે ચોમાસાની ઋતુ હતી અને ચોમાસાની ઋતુમાં શું વધુ પડે? તો કે વરસાદ. વરસાદ એટલો બધો પડ્યો કે નદીમાં પૂર આવ્યું. પૂર એટલે કે નદીની અંદર જે પાણીનો પ્રવાહ છે એ ખૂબ જ ઝડપથી વહેવા લાગે, એટલે એ કહે છે કે એમાં પૂર આવ્યું. પ્રદોત કહે, એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. પ્રદોતે કીધું કે એટલું બધું પૂર આવ્યું કે એના કારણે એ બંનેનું જે દર હતું એ દરની અંદર પાણી ઘૂસી ગયું. કારણ કે દર છે એ જમીનની અંદર હોય તો વરસાદ તો જ્યારે પડે છે ત્યારે એ પાણી છે એ જમીનમાં જ ઉતરે છે, તો જમીનમાં ઉતરવાને કારણે એના દર હતા એ આખા પાણીવાળા ભરાઈ ગયા હતા. સૃજન કહે, કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકવા લાગી, એવામાં ત્યાં સર તરતો મગર આવ્યો. સૃજન કહે, કાબરો તો વરસાદ ખૂબ વરસવાને કારણે કાબરો છે એ શું કરે છે? તો કે ખૂબ કલબલાટ કરવા માંડે છે અને નદીઓ છે એ છલકવા માંડે છે, એવામાં તો ત્યાં સરસર કરતો મગર આવે છે. કારણ કે નદી હોય એની અંદર તો મગર ને એ બધા રહેતા જ હોય છે. મગર આવ્યો, એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. મગરે શું કીધું કે તમે એકેય ડરો નહીં અને મારી પીઠ ઉપર તમે બધા જ બેસી જાઓ તો આપણે અહીંથી બધા એક ઊંચું પહાડ હોય ત્યાં જતા રહીએ. પ્રદોત કહે,
પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાને બોલાવ્યા. પછી તો શું થયું કે કીડી ને મકોડા બેની તો મિત્રતા હતી, પણ એના બીજા સાથી મિત્રો હતા, એને પણ એ બંનેએ બોલાવી લીધા. સૃજન કહે, એટલું જ નહીં, કાન ખજૂરો ને વિચ્છીઓ પણ આવ્યા. સૃજને કીધું કે આટલું જ નહીં, પણ એની સાથે સાથે કોણ આવ્યું? તો કે કાન ખજૂરો અને વિચ્છીઓ પણ આવ્યા. પ્રદોદ કહે, બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે. આવું દ્રશ્ય આજે પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું. પ્રદોદે કહ્યું કે બધા જ મગર જે હતા એ બધા મગરની પીઠ ઉપર બેસી ગયા, અને ગામના લોકોએ આ કૌતુક લાગવું એટલે કે નવાઈ લાગવી અને અચરજ નવાઈ પામ્યા. આવું દ્રશ્ય એ લોકોએ ક્યારેય જોયું નહોતું, કારણ કે મગર છે એ મોટું પ્રાણી છે, એ બીજા પ્રાણીઓને ખાઈ જાય છે. પણ આમાં જે વાર્તામાં મગરની વાત કરવામાં આવેલી છે, એ મગરે બીજા એનાથી નાના નાના જે જીવજંતુઓ હતા એનો જીવ બચાવવા માટે પોતાની પીઠ ઉપર બધા જ નાના નાના જીવજંતુઓને બેસી જવાનું કહે છે. બધા જ એની ઉપર બેસી જાય છે અને એ લોકો ઊંચે પહાડ પર જવા લાગે છે. એટલે આવું દ્રશ્ય જોઈ બધા માણસોને નવાઈ લાગે છે. સૃજન કહે, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો મજા પડી છે. જે મજા પડી છે કે એની વાત જ ના પૂછો. પછી સૃજને શું કહ્યું કે બધા જ નાના નાના જીવજંતુઓ હતા એને તો મગરની પીઠ ઉપર ખૂબ મજા આવી ગઈ, અને એની પીઠ ઉપર સવારી કરી અને બધા પહાડ ઉપર ગયા એટલે એવી મજા પડી કે એની વાત જ ન પૂછો. આવું આપણને આ વાર્તામાં કહેવામાં આવેલું છે. તો બેટા, જો કોઈ પણ તમારે વાર્તા બનાવવી હોય તો બે મિત્રો કાંઈ પણ નક્કી કરીએ અને એના ઉપરથી આપણે વાક્યરચના કાંઈક ને કાંઈક લખતી બનાવતા જઈએ તો આપણી પાસે એક વાર્તા તૈયાર થાય છે. અને આના દ્વારા આપણને કે જ્યારે આપણે કોઈની જરૂર પડે છે અને આપણને સહાય માટે ઊભા રહીએ છે તો આપણને એક આનંદ આવે છે એ સમજાવવામાં આવ્યું છે. મજા આવી ને બેટા તમને? જો આ વિડીયો ગમે તો લાઈક કરજો.